જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો એક નવા પ્રોટોકોલ સાથે આજે ફરી પાછા આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ તો પ્રોટોકોલ કયો છે કે જે પુષ્ટિ માર્ગીય વ્યવહારિક નિયમ કે ગુરુ કે ભગવાનના વિષયમાં પારિભાષિક શબ્દોનો જ શક્ય તેટલો ઉપયોગ કરવો અને શક્ય તેટલો લૌકિક શબ્દોનો ઉપયોગ ન કરવો તો પ્રોટોકોલનો ગુજરાતીમાં અર્થ કરીએ તો પુષ્ટિ માર્ગીય વ્યવહારિક નિયમ અને પુષ્ટિ માર્ગમાં આવ્યા પછીથી ગુરુ સાથેનો વ્યવહાર ભગવાન સાથેનો વ્યવહાર એકબીજા વૈષ્ણવો વચ્ચેનો વ્યવહાર અને વૈષ્ણવ કુટુંબમાં એકબીજા સભ્યો સાથેનો આપસનો જે વ્યવહાર એ બધા જ વ્યવહારના નિયમો છે એટલે પ્રોટોકોલનો અર્થ એકવાર ગુજરાતીમાં બરાબર સ્પષ્ટ કરી લઈએ કે આ નિયમોની વાત મારવાડી પંજાબી વગેરે પ્રજા કરતાં ગુજરાતીઓ માટે વધુ જાણવી આવશ્યક છે કારણ કે ગુજરાતીઓમાં આપશ્રી માને છે ત્યાં સુધી એની ઊણપ છે એ જોવા મળે છે ગુરુ કે શ્રી ઠાકોરજીના વિષયમાં હંમેશા પારિભાષિક શબ્દોનો જ પ્રયોગ કરવો જ્યાં સુધી આપણે આથી શક્ય હોય અને આપણી ભાષામાં મળતા હોય ત્યાં સુધી ગુરુ કે ઠાકોરજીના વિષયમાં જે પારિભાષિક પારિભાષિકાનો અર્થ છે કે આદરને લઈને સ્વતંત્ર બોલાતા શબ્દોનો જ પ્રયોગ કરવો કે જેમાં આદર હોય એવા શબ્દોનો ઉપયોગ કરવો ગુજરાતમાં લગભગ બધા જ વૈષ્ણવોની આ પ્રકૃતિ છે કે મહારાજજી તમે આવી જજો તમે આવી જજો આ બંને લૌકિક પ્રયોગ છે એટલે આપણે વૈષ્ણવોએ આપણી ભાષામાં અને આપણી જીભ ઉપર એક સરસ્વતી છે એ લાવવાની જરૂર છે આપ ઠાકોરજી માટે આપ પ્રયોગ કરો તમે નહીં આપ તમે ઠાકોરજીને કાની આપો છો કેવી રીતે ઠાકોરજી તમે આરોગો તમે નહીં આપણે ઠાકોરજીના સેવકો છીએ દાસ છીએ ગુરુના પણ આપણે સેવક છીએ તો પુષ્ટિમાર્ગમાં આ જ એક વિશેષતા છે કે જે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ છે તેનો સીધો પ્રભાવ છે એ આપણી પુષ્ટિ સંસ્કૃતિમાં પડેલો છે અને તેથી કરી અને આપણા પુષ્ટિ માર્ગમાં હું આ ગુરુનો શિષ્ય છું એમ પ્રયોગ થતો નથી આપણે બોલીએ છીએ કે હું આ ગુરુનો સેવક છું

તું નું વચન તમે પણ એમાં પણ તુકાર છે વૈષ્ણવ પણ સંસ્કૃત ભાષાની અંદર ત્રણ વસ્તુ આવે એક વચન અને બે વચન બે નહીં માત્ર બે જ નહીં એક વચન પણ આવે બે વ્યક્તિ માટે પણ આવે અને એનાથી વધારે વ્યક્તિઓ હોય એના માટે જે સંબોધન હોય એ પણ આવે તો અંગ્રેજીમાં છે એ બાપ હોય માં હોય ગુરુ હોય કે ગમે હોય એના માટે જ હોય યુ વપરાય પછી એક વચન હોય બહુ વચન હોય ગમે તે હોય યુ બોલવાનું છે તો ઈશ્વર માટે એક સ્વતંત્ર પ્રયોગ છે જે બધાને માટે થતો નથી પરંતુ આપણે ત્યાં તેમ નથી હરિ ગુરુ અને વૈષ્ણવ બલકે હું તો એટલી બધી સલાહ આપીશ એમ આપશ્રી કે છે કે જ્યાં સુધી તમારાથી શક્ય હોય ત્યાં સુધી વડીલોને પણ આપ કહેવાની આદત રાખો જોકે એક વાત ચોક્કસ છે કે તું કારમાં આત્મીયતા છે પરંતુ આજની આપણી દશામાં આત્મીય કરતાં આદરણીયતા વધારે આવશ્યક છે આપણે ઘણીવાર આત્મીયતામાં આદર ખોઈ દઈએ છીએ આદર ખોઈને આપણે આપણી મર્યાદાનું પણ આક્રમિત કરીએ છીએ આ ક સોરી નહીં પણ અતિક્રમણ કરીએ છીએ ઘણીવાર વૈષ્ણવ પણ પોતાના ગુરુની વાતો છોડો પણ પોતાના ઠાકોરજીના વિષયમાં પણ એમ કહે છે ક્યારેક ક્યારેક ક્યાં ઠાકોર જ આવો છે એમ બોલે છે તમે બે પ્રેમથી બોલ્યા છો આત્મીયતાથી બોલ્યા છો પરંતુ ભગવાને તમને એ સખ્ય ભાવ ભાવ છે એનું દાન કર્યું છે તમને એ અધિકાર આપ્યો છે તો ગુજરાતમાં એક પદ્ધતિ ચાલી રહી છે પાછી કે પતિ પત્ની બંને એકબીજાને તું કહે છે પણ આપણી સભ્યતાના હિસાબે તેની પત્ની બન્યા પછી બોલશે કે તે પત્ની બનતા પહેલાં જ બોલવાનું ચાલુ કરી દેશે કે પછી કોઈ પણ છોકરી કે કોઈ પણ છોકરો આવ્યો તો તે ગયો તો એમ કરશે પત્ની અધિકારીથી અધિકારથી છે એ બોલી શકે છે પણ તું તો હજુ ઉમેદવારીમાં ઊભી છે આપણે પણ આપણી ભાષામાં બને ત્યાં સુધી જીભને એવી વાળો કે જેથી આદર છે ક્યાંય તૂટતો ન જાય આદર ન તૂટવો જોઈએ હવે આપણે કોઈ પણ બાવાનું નામ ન લઈએ ધારો કે બાવા છે અત્યારે જે આપશ્રી કે છે કે મારું નામ છે ચંદ્રગોપાલ તો ચંદ્રગોપાલ આવ્યા છે એમ તમે કહો છો તમે છે જે કાંઈ જે કાંઈ લગાવો છો શ્રી લગાવો જી લગાવો કે ન લગાવો એનાથી આપશ્રી કે મને કોઈ વાંધો નથી મને એલર્જી નથી પરંતુ તમારી જીભને ખોટી આદત પડી રહી છે એ વાત નક્કી છે તો પોતાના આદરણીય વ્યક્તિઓના નામની સાથે શ્રી અને જી છે એ લગાવવાની આપણી ભારતીય સંસ્કૃતિ છે અને બનારસના બહુ મોટા વિદ્વાન સાથે પણ આપશ્રીએ ચર્ચા કરી હતી તો એ કે છે કે અંગ્રેજીમાં આવું આવે ને નહીં હિન્દીમાં હું ક્યાંય આવી રીતે જી ન લગાવું એ કે હું લખાવી દઉં તમે જો શ્રી અને જીની એલર્જી તમને હોય તો હું મારું લખાણ આપવા એ કે તૈયાર છું તો એ રીતે તમે પુસ્તકો લખો બાકી હું એમ જ કહીશ કે હિન્દુ તરીકે ભારતીય તરીકે શ્રી અને જીની એલર્જી ના હોવી જોઈએ એવી રીતે ભારતમાં રહેતા માણસને જો ધૂળની એલર્જી કે ન હોવી જોઈએ એવી રીતે ભારતમાં રહેતા માણસને જી અને શ્રી છે એ પણ ક્યાંય લગાડવાની એલર્જી ના હોવી જોઈએ કારણ કે જો આપણે તો ધ્રૂળ ધૂળની અંદર લોટવાનું છે વ્રજમાં જાઓ ત્યારે કેટલાક વૈષ્ણવો ધૂળથી કમ કમે ત્યારે વ્રજમાં ઝાડપાન જોવા આવ્યા છો કે પત્તા ખાવા આવ્યા છો તમે ના વ્રજ છે એ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર ઉત્કટમ તો જેવી રીતે ધૂળની એલર્જી ભારતમાં રહેનારને પોષાય એમ નથી તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલ વ્યક્તિને શ્રી અને જી શબ્દની એલર્જી ના હોવી જોઈએ એટલે પ્રોટોકોલમાં સૌથી પહેલા ગુજરાતીઓએ આ સમજવાની જરૂર છે કે આપણે ગુરુ અને ઠાકોરજીના વિષયમાં જે પારિભાષિક શબ્દો છે તે જ વાપરવા તમે કહેશો કે આપ કહીએ કે તમે કહીએ તેમાં શું ફરક પડ્યો મનથી તો અમે આદર આપીએ જ છીએ ને મનમાં આદર આપીએ તે વાણીમાં પણ હોવો જ જોઈએ મન વાણી અને ક્રિયા આ ત્રણેયનું એક સરખું છે એક સરખા પણ હોવું જોઈએ નહીં તો શું થશે તમારી વાણી જુદી પડે મન પણ જુદું પડે અને ક્રિયા પણ છે જુદી પડશે તો વાણીમાં રહેલો અનાદર કાલાંતરે ક્રિયા અને મન બંનેમાં ખતરો પેદા કરે છે આપણા કેટલાક ભજનોથી પણ આપણી વાણીમાં વિકાર આવે છે આપણે ગાઈએ છીએ કે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી તો વલ્લભ અને વિઠ્ઠલ અને પાછા શ્રી યમનાજી તો બધા જ લોકો વલ્લભ વલ્લભ બોલતા થઈ ગયા તમને શ્રી વલ્લભ કે શ્રી વિઠ્ઠલ બોલતા શું જીભ પર જોર આવે છે આપણો એક આદર એમાંથી ઝળકે છે ભાષા એ ભાષા ભાષતે જે વસ્તુ ભાષે છે તે ભાષા છે ભાષવું એટલે પ્રકાશવું શું પ્રકાશે છે તમારા મનમાં કોઈ વ્યક્તિ માટે કેવો આદર કે કેવો અનાદર છે એ બધું તમારી ભાષામાં પ્રગટ થાય છે તો આપણા શરીરમાં ભગવાને પ્રકૃતિએ એવા દરવાજા મીકા છે કે જેનાથી આપણા મનમાં પ્રત્યેક ભાવો છે એ બહાર અભિવ્યક્ત થઈ જાય છે જોકે આપણું આખું શરીર મનની અભિવ્યક્તિનું સાધન છે આપણી કોઈ પણ ક્રિયા આપણા શરીરની કોઈ પણ સ્થિતિ આપણા મનોભાવ છે એને અભિવ્યક્ત કરે જ છે ફક્ત એને વાંચનારો હોવા જોઈએ વૈષ્ણવ મનની ભાષાને વાંચવું એ સ્વતંત્ર વિષય છે અને એના માટે મારે એક સ્વતંત્ર શિબિર છે આપશ્રી કે ગોઠવવી છે તમે દર્પણ સામે જાઓ તો પ્રતિબિંબ પડવાનું જ તમારા ચહેરા ઉપર તમારા શરીરના અંગો ઉપર તમારા મનના વિષયો નો ભાવ છે એ આવી જ જાય છે તો આપણા બે દ્વાર વાણી અને આંખ એવા છે કે એમાં મનનું જેટલું પ્રતિબિંબ પડે છે એટલું બીજી વસ્તુમાં પડતું નથી સૌથી વધારે મનનું આંખમાં અને આંખ પછી બીજા નંબરે જો મનનું પ્રતિબિંબ બિંબ છે એ ઉત્પન્ન થાય તો એ છે વાણી તો વાણીમાં તો આપણે આપણી વાણીને બહુ જ શુદ્ધ અને પારિભાષિક રાખવી ઠાકોરજી જ્યારે દાળ ભાત શાક રોટલી લઈને બિરાજે છે ત્યારે આપણે શું બોલીએ છીએ અને શું બોલવું જોઈએ તમે કાની આપી તો ખરી પણ એ ક્રિયા શું કહેવાય જમવા બેઠા છે કહો તો વાંધો કહેવાય પણ નહીં જમવાનું અમારા માટે ઠાકોરજી એ જ ક્રિયા કરે છે પણ ઠાકોરજી આરોગ્ય છે એમ કહેવાય જમે છે એમ ના કહેવાય ઠાકોરજી આરોગ્ય છે એમ કહેવાય તો આ પારિભાષિક શબ્દ થયો

ખાશો અને લેશો એ બંનેમાં ઘણો ફરક છે શું ખાશો જાણે કે ખાઉદ્રો હોય તો આખી ભાવના બદલાઈ જાય વૈષ્ણવો તમે શું લેશો એમ પૂછવું જ બરાબર છે એ જ પદ્ધતિ આપણે ઠાકોરજી માટે અને ગુરુજી માટે છે એ બોલવી બોલીએ છીએ અને આપ આરોગો તમે જમો નહીં તમે બેસો નહીં આપ બિરાજો હવે એક વાક્ય કહું છું તમને આપું છું એટલે માર્ગે રીતે બોલું હું અત્યારે અહીં પાટ ઉપર બેઠો છું તો કેવી રીતે બોલશો તમારે કોઈ ભાઈને કહેવું હોય કે હું ક્યાં છું તો શું કહેશો આપ શ્રી કારણ કે પહેલાંના જમાનામાં ગુરુનું પતિનું નામ છે એ લેવાતું નહોતું ગુરુનું નહોતું લેવાતું અને પતિનું નામ પણ નહોતું લેવાતું તો શું કહેવું અમારા માતૃચરણ એટલે કે આપશ્રીના માતૃચરણ છે એ પણ જ્યારે પણ પિતૃચરણ માટે પૂછે ત્યારે એમ જ પૂછે છે કે આપ ક્યાં બિરાજે છે એટલે કે અમે સમજી જતા પિતાશ્રીનું જ પૂછે છે તો ચંદ્રગોપાલજી પાઠ ઉપર બેઠા છે એમ બોલવું એ નિયમ વિરુદ્ધ છે નામથી બોલવું અને બેઠા છે એમ બોલવું બંને બરાબર નથી અહીં જે આપશ્રી શબ્દ આપ્યો છે તે ગુરુનું નામ ન લેવાય એ રીતે મને એમ લાગે છે કે ગુરુનું નામ ન લેવાય એ રિવાજ ઘણો સારો હતો તો આમ કોઈ નામ ઈગિત્ત થવામાં વ્યક્તિવાદ આવી જાય છે એનાથી ગુરુનો જે આદર અને ગુરુનો જે મનમાં પ્રભાવ હોવો જોઈએ એમાં ઉણપ છે ઉત્પન્ન થાય છે તો સંક્ષિપ્તમાં ગુરુ માટે અને ઠાકોરજી માટે પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરવો એટલું જ નહીં જે નહીં જાણતા હોય તે વૈષ્ણવે કોઈક જાણકાર પાસેથી પારિભાષિક શબ્દો છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ મને લાગે છે કે પુષ્ટિમાર્ગમાં વપરાતા પારિભાષિક શબ્દોનો એક શબ્દકોષ બહાર પાડવો જોઈએ અને દરેક વૈષ્ણવને મળવો જોઈએ જેથી વૈષ્ણવોને ખ્યાલ આવે વૈષ્ણવોનું જે અજ્ઞાન છે અને અજ્ઞાનતામાં જે દોષ કરી રહ્યા છે એ બધા દૂર થઈ શકે તો વૈષ્ણવો આ પ્રોટોકોલ તમને કેવો લાગ્યો આ પારિભાષિક શબ્દો અમુક છે એ દાખલા તરીકે કેવી રીતે હોઈ શકે એ હવે પછીના વિડીયોમાં હું તમને અવશ્ય જણાવીશ કે જેમ કહ્યું કે તમારા તમેના બદલે આપશ્રી કહેવું બેસવું છે તો બિરાજવું કહેવું એવા શબ્દો અમુક છે એ હું હવે પછીના વિડીયોમાં તમને અવશ્ય જણાવીશ તો આ વિડીયોની અંદર તમને કેવી માહિતી પ્રાપ્ત થઈ અને જો તમને એવું લાગે કે ખરેખર બહુ સરસ જાણવા મળ્યું તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વધુ છે સત્સંગો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ